नमस्कार विद्यार्थी मित्रों, मारी YouTube चैनल विद्यादीप में आप सबनो हार्दिक स्वागत छे। मित्रों, आजना वीडियो नी अंदर आपणे धोरण 10 मो विषय छे हिंदी, तेमा प्रथम सत्रनो एकम 5 मो एकम नु नाम छे मीरा के पद। आ एकम ना स्वाध्यायना प्रश्नोना જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વીડિયો ની અંદર મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલ માં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડિયોની નોટિફિકેશન તમારા મોબાઈલ ની સ્ક્રીન પર મળી શકે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ। ધોરણ 10મો વિષય છે હિન્દી, તેમાં પ્રથમ સત્રનો એકમ 5મો પાઠ 5મો મીરા કે પદ સ્વાધ્યાય, તેમાં પહેલો પ્રશ્ન, નિમ્નલિખિત પ્રશ્નો કે એક એક વાક્ય મે ઉત્તર લખીએ। પ્રશ્ન 1 નો પહેલો પ્રશ્ન છે, મીરાબાઈ કિસકી ભક્તિ કરતી હતી? જવાબ, મીરાબાઈ ગિરધર ગોપાલ કી ભક્તિ કરતી હતી। બીજો પ્રશ્ન, મીરાબાઈ કો કોન સા ધન મિલ ગયા થા? જવાબ, મીરાબાઈ કો રામ રતન ધન મિલ ગયા થા। ત્રીજો પ્રશ્ન, પેરો મે ઘુંઘરુ દેખ કર મીરા કી સાસ ને ઉન્હે ક્યા કહા? પેરો મે ઘુંઘરુ દેખ કર મીરા કી સાસ ને ઉન્હે કુલનાસી કહા। ચોથો પ્રશ્ન, મીરા કો વિષ કા પ્યાલા કિસને ભેજા? જવાબ, મીરા કો વિષ કા પ્યાલા રાણા ને ભેજા થા। પાંચમો પ્રશ્ન, કિસકી કૃપા સે મીરા ને રામ રતન ધન પાયા હે? જવાબ, સદગુરુ કી કૃપા સે મીરા ને રામ રતન ધન પાયા હે। પ્રશ્ન નંબર 2, નિમ્નલિખિત પ્રશ્નો કે દો તીન વાક્યો મે ઉત્તર લખીએ। પહેલો પ્રશ્ન, ગિરધર ગોપાલ કી ભક્તિ કરતે હુએ મીરાબાઈ ને કિસ કિસ કા ત્યાગ કિયા? જવાબ, મીરાબાઈ ને શ્રી કૃષ્ણ કો અપને જીવન કા એકમાત્ર આધાર બના લિયા થા, ઇસકે લિયે ઉન્હોને અપના સર્વસ્વ ત્યાગ દિયા થા, ઉન્હોને અપને ભાઈ બંધુ પરિવાર તથા નાતે રિશ્તે કે સભી લોગો કા ત્યાગ કર દિયા થા। બીજો પ્રશ્ન, મીરા કે રામ રતન ધન કી ક્યા વિશેષતા યે હે? જવાબ, મીરાબાઈ ને અપને સદગુરુ કી કૃપા સે રામ રતન ધન નામક અમૂલ્ય વસ્તુ પ્રાપ્ત કી થી, મીરાબાઈ ઉસે અપને જન્મ જન્માંતર કી પૂંજી માનતી હે, ઇસ ધન કી એ વિશેષતા હે કે યહ ન તો ખર્ચ હોતા હે ઓર ન કોઈ ચોર ઇસે ચુરા શકતા હે, ઇસમેં રોજ રોજ સવાઈ વૃદ્ધિ હોતી હે। ત્રીજો પ્રશ્ન, મીરા ઇસ ભવસાગર કો કિસ પ્રકાર પાર કરના ચાહતી હે? મીરાબાઈ કો અપને સદગુરુ પર અપાર શ્રદ્ધા હે, વે ઉન્હે ભગવત ભક્તિ પ્રાપ્ત કરાને કા આધાર માનતી હે, વે સત્ય એટલે સચ્ચાઈ કી ઉસ નાવ પર બેઠ કર ભવસાગર પાર કરના ચાહતી હે, જિસકે ખેવનહાર ઉનકે સદગુરુ હોંગે। પ્રશ્ન નંબર 3, નિમ્નલિખિત પ્રશ્નો કે 5-6 વાક્યો મે ઉત્તર લખીએ। પહેલો પ્રશ્ન, ભક્તિ કે માર્ગ મે કોન સા સંકટ આયા, ઉસે મીરા કેસે પાર હુઈ? જવાબ, મીરા કૃષ્ણ કી અનન્ય ભક્ત થી, કૃષ્ણ કે પ્રેમ મે ડૂબકર ઉન્હોને સારી દુનિયાદારી ભુલા દી થી, મીરા કૃષ્ણ કી ભક્તિ મે દીવાની હો ગઈ થી, યહ સબ રાણાજી કો પસંદ નહીં આયા, उन्होंने मीरा को जान से मारने के लिए जहर से भरा हुआ प्याला उनके पास भेजा, मीरा इससे विचलित नहीं होनी, उन्होंने यह जहर हंसते हंसते पी लिया, यह इस जहर का मीरा पर कोई असर नहीं हुआ। बीजो प्रश्न, मीरा के पदों के आधार पर सदगुरु की महिमा का वर्णन कीजिए। कहावत है, बिना गुरु ज्ञान न कोई, कहावत है बिनु गुरु ज्ञान न होई, गुरु का महत्व सभी ने माना है, मीराबाई ने सदगुरु को बहुत महत्व दिया है। मीरा सांसारिक जीवन को त्याग कर अपने आराध्य देव श्री कृष्ण की भक्ति पाकर मगन है, वे इसे रत्न की उपमा देती है, वे इस अनमोल वस्तु को प्राप्त कराने का श्रेय अपने सदगुरु को ही देती है और कहती है कि राम रतन रूपी धन उन्हें उनके सदगुरु की कृपा से प्राप्त हुआ है। सदगुरु की कृपा इस संसार रूपी सागर में नाव के समान है, इस गांव में बैठकर मीरा सुरक्षित रूप से इस भव सागर को पार करने की प्रति निश्चित है, क्योंकि इस नाव के खेवनहार उन्हें सदगुरु होंगे। इस प्रकार मीरा के पद में सदगुरु को बहुत महत्व दिया गया है। त्यार पछी त्रीजो प्रश्न छे,
भक्ति में लीन मीरा को लोग क्या क्या कहते हैं और क्यों? मीराबाई श्री कृष्ण के प्रेम में रंगते रंगते संसार के प्रति विरक्त हो गई थी। उन्होंने सांसारिकता को बिल्कुल भुला दिया था। मीरा श्री कृष्ण के प्रेम में पैरों में घुंघरू बांधकर नाचती थी। यह देखकर लोग उन्हें पागल कहने लगे थे। वे साधुओं की संगति में बैठती थी। यह देखकर लोग उनकी खिल्ली उड़ाया करते थे। उनकी सास और राणा को मीरा का भक्ति भाव बिल्कुल अच्छा नहीं लगता था। इसीलिए सास उन्हें कुलनाशिनी कहती थी और राणा को लगता था कि ऐसे प्राणी को जीवित ही नहीं रखना चाहिए। इसीलिए उन्होंने मीरा को जान से मारने के लिए विष का प्याला ही भेज दिया था। इस प्रकार भक्ति भाव में लीन मीरा को लोग तरह तरह से संबोधित करते थे। चौथो प्रश्न, उचित जोड़े बनाए। पहलू छे भगत देख राजी हुई, जगत देखी रोई। बीजू मीरा के प्रभु गिरधर नागर हरखी हरखी जस गायो। त्रीजू वस्तु अमोलक दी मेरे सदगुरु कृपा कर अपनायो। त्यार पछी प्रश्न नंबर 5, आशय स्पष्ट कीजिए। पहलो छे जन्म जन्म की पूंजी पाई जग में सबे खोवायो। मीराबाई अपने आराध्य देव श्री कृष्ण के प्रेम की दीवानी थी, दीवानी है। उन्हें प्राप्त करने के लिए उन्होंने अपने भाई बंधु परिवारजनों और सभी सगे संबंधियों से रिश्ता तोड़ लिया है। उन्होंने तरह तरह की बदनामियां सही है और लाज शर्म सबको तिलांजलि दे दी है। कहने का अर्थ यही है कि उन्होंने अपना सर्वस्व गवाकर अपने जन्म जन्मांतर की राम नाम रूपी अमूल्य पूंजी प्राप्त की है। यह ऐसी पूंजी है जिसका कोई जोड़ नहीं है। बीजू सत की नाव खेवटिया सतगुरु भवसागर तरी आयो। सच्चाई मनुष्य का सबसे बड़ा गुण है। यदि कोई व्यक्ति सच्चे मन से अपने आराध्य देव का ध्यान करे और उसे सतगुरु का सहयोग प्राप्त हो तो व्यक्ति को भवसागर से मुक्ति पाना कठिन नहीं है। मीराबाई को अपने सतगुरु पर अटूट विश्वास है। उनके लिए सतगुरु की कृपा इस संसार रूपी महासागर में नाव के समान है। इस नाव के सहारे वे सुरक्षित रूप से इस भवसागर को पार कर लेगी, इस बात का उन्हें पूरा विश्वास है। विद्यार्थी मित्रों, अहीं आपणे धोरण 10मो विषय छे हिंदी, तेमां एकम 5मो मीरा के पद आ एकमना स्वाध्यायनું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ। આગળના એકમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો। વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું એકમ 6ની અંદર। ત્યાં સુધી આવજો।